ટક્સ ટાઇપિંગના પરિચય પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં તમે શીખશો કે કેવી રીતે શબ્દસમૂહો ટાઇપ કરવા, શબ્દોની તમારી પોતાની યાદી બનાવવું, ટાઇપિંગ માટે ભાષા સુયોજિત કરવા વિશે જાણકારી મેળવવી। અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ 11.10 ઉપર ટક્સ ટાઇપિંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ। ચાલો ટક્સ ટાઇપિંગ ખોલીએ। ડેશ હોમ ઉપર ક્લિક કરો। सर्च बॉक्स में टक्स टाइपिंग लखो। टक्स टाइपिंग आइकॉन पर क्लिक करो। मुख्य मेनू मांथी ऑप्शन्स पर क्लिक करो। ऑप्शन्स मेनू देखाय छे। हवे शब्द समूह टाइप करवानो अभ्यास करिए। फ्रेज टाइपिंग पर क्लिक करो। टीचर्स लाइन में दर्शावेल वाक्य लखो। आ किस्सामां ધ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર ધ લેઝી ડોગ છે। હવે આપણે આગામી વાક્ય ટાઇપ કરવું જોઈએ। એન્ટર દબાવો। આગામી વાક્ય દેખાય છે। હવે આપણે વાક્યો લખતા શીખ્યા। તમે અલગ વાક્યો સાથે અભ્યાસ કરી શકો છો। અગાઉના મેનુ પર પાછા આવવા માટે એસ્કેપ દબાવો। ઓપ્શન્સ મેનુ દેખાય છે। હવે આપણે નવા શબ્દો અને વાક્ય ઉમેરતા શીખીશું। एडिट वर्ड लिस्ट पर क्लिक करो। वर्ड लिस्ट एडिटर विंडो दिखाई छे। नवो शब्द दाखल करिए। वर्ड लिस्ट एडिटर विंडो में न्यू पर क्लिक करो। क्रिएट अ न्यू वर्ड लिस्ट विंडो दिखाई छे। क्रिएट अ न्यू वर्ड लिस्ट विंडो में लर्न टू टाइप लखो। ओके पर क्लिक करो। वर्ड लिस्ट एडिटर विंडो दिखाई छे। रिमूव ઉપર ક્લિક કરીને ટાઇપ કરેલ શબ્દ અથવા વાક્ય રદ કરી શકો છો। શબ્દ અથવા વાક્ય સંગ્રહિત કરવા માટે ડન ઉપર ક્લિક કરો અને આંતરિક મેનુ ઉપર પાછા આવો। ઓપ્શન્સ મેનુ દેખાય છે। તમે આંતરિક મેનુમાંથી સેટઅપ લેંગ્વેજ વિકલ્પ ઉપર ક્લિક કરીને ભાષા સુયોજિત કરી શકો છો। આ ટક્સ ટાઇપિંગ ઇન્ટરફેસ અને લેશન તમે પસંદ કરેલ ભાષામાં પ્રદર્શિત કરવામાં આવશે। જો કે હાલમાં ટક્સ ટાઇપિંગ અન્ય ભાષાઓમાં લેસન સમર્થન કરતું નથી। હવે ચાલો ગેમ રમીએ। મુખ્ય મેનુ ઉપર ક્લિક કરો। ફિશ કેસ્કેડ બટન ઉપર ક્લિક કરો। ગેમ મેનુ દેખાય છે। ગેમ શરૂ કરતા પહેલા કેવી રીતે રમવું તે ઉપરની સૂચનાઓ વાંચો। ઇન્સ્ટ્રક્શન્સ ઉપર ક્લિક કરો। ગેમ રમવા માટે સૂચનો વાંચો। ચાલુ રાખવા માટે સ્પેસ બાર દબાવો। ટાઇપિંગનો અભ્યાસ કરવા માટે એક સરળ ગેમ પસંદ કરીએ। ઇઝી ઉપર ક્લિક કરો। વિવિધ વિકલ્પોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે। વિવિધ વિકલ્પો છે કલર્સ, ફ્રૂટ્સ, પ્લાન્ટ્સ વગેરેના નામો છે। કલર્સ ઉપર ક્લિક કરો। આકાશમાંથી માછલીઓ નીચે આવે છે। દરેક માછલી ઉપર એક અક્ષર હોય છે। જો તમે યોગ્ય રીતે શબ્દો લખો તો શબ્દ લાલ થઈ જતો રહે છે। પછી જેમ માછલી પડે છે પેગ્વિન તેમને ખાય છે। હવે પડતી માછલી અંદર ન આવેલ અક્ષર ટાઇપ કરો। શું થાય છે? અક્ષરો સફેદ રહે છે જે સૂચવે છે કે તેને યોગ્ય રીતે ટાઇપ કરવાની જરૂર છે। તમે ઈચ્છો ત્યાં સુધી આ ગેમ રમવાનું ચાલુ રાખો। ગેમ્સ મેનુ ઉપર પાછા જવા માટે બે વખત એસ્કેપ બટન દબાવો। અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે। મુશ્કેલી સ્તર મધ્યમ અથવા હાર્ડ થી બદલો અને ગેમ રમો। અહીં ટક્સ ટાઇપિંગ પરનું આ ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે। આ ટ્યુટોરિયલમાં આપણે શબ્દ સમૂહ ટાઇપ કરતા, પોતાના શબ્દો ઉમેરતા અને ગેમ રમતા શીખ્યા। નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ। તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે। જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો। સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે। જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે। વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો। સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે। આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે spoken-tutorial.org/NMEICT-Intro IIT બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું જોડાવા બદલ આભાર।